સ્નેહનો વરસાદ ત્યાં જ પડે જ્યાં લાગણીના વાદળ હોય એવું જ કંઈક પલસાણા તાલુકાના પૂર્ણિપાડી પાતા ગામે આવેલ પૂર્ણિપાડી વિભાગ કેળવણી મંડળના અભિવાદન સમારંભમાં જોવા મળ્યું હતું. પલસાણા તાલુકાના પૂર્ણિપાડી પાતા ગામે આવેલ પૂર્ણિપાડી વિભાગ કેળવણી મંડળ સંચાલિત એમ કે પટેલ પ્રાથમિક શાળા, આર એન પટેલ માધ્યમિક શાળા અને એમ એલ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના નવીનીકરણ માટે કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ઋણ સ્વીકાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. જો કે 2 કરોડના ખર્ચે નવીનીકરણ કરી તૈયાર કરવામાં આવેલ શાળામાં ડિજિટલ બોર્ડ, સીસીટીવી કેમેરા, ક્લાર્ક સહિતના રૂમ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ગ્રામજનો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કિરીટભાઈ પટેલ, દહિયાભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ તેમજ વિદેશની TSF ફાઇન્ડર દ્વારા દાતાઓ દ્વારા આપવામાં આવેલ રકમના 25% રકમ શાળાના નવીકરણ માટે આપવામાં આવી હતી. સાથે જ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ દ્વારા પણ 5 લાખ રૂપિયા ગ્રાન્ટની જાહેરાત ગ્રાન્ટમાંથી આપવાની જાહેરાત કરી હતી. પૂર્ણિપાડી વિભાગ કેળવણી મંડળ યોજવામાં આવેલ અભિવાદન સમારંભમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુમાર રમણલાલ પટેલ, પૂર્ણિપાડી વિભાગ કેળવણી મંડળના પ્રમુખ તરીકે હું 5 વર્ષથી સેવા આપું છું. અમારી શાળા 60 વર્ષ જૂની હતી અને એમનું રિનોવેશનનું કામ 1 વર્ષ આગળથી સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું અને TSFના ફાઉન્ડર અરુણભાઈ તેમના તરફથી અમને અમેરિકામાંથી જે દાન કલેક્ટ કરવામાં આવ્યું એમાં 25% મેચ કરવામાં આવ્યું અને બાકીનું દાન ઇન્ડિયામાં જે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમના તરફથી મળ્યું છે અને લગભગ 2.25 કરોડના ખર્ચે આખી શાળાના મકાનનું રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે. સ્માર્ટ બોર્ડ લગાવવામાં આવ્યા છે, કેમેરાઓની સિસ્ટમ છે, ફાયર સેફ્ટી સિસ્ટમ છે, લેન્ડસ્કેપિંગનું કામ છે, લગભગ 9 મકાન બનાવીએ એ રીતનું સંપૂર્ણ કામ કરવામાં આવ્યું છે અને સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા અમને દાન મળેલ છે એટલે સૌ દાતાઓનું હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આવતા વર્ષોમાં આ શાળામાંથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લે એવી આશા વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. શ્રી આર એન પટેલ માધ્યમિક શાળા પાડીપાતા અને એ શ્રી પૂર્ણિપાડી વિભાગ કેળવણી મંડળ પૂણી સંચાલિત શાળા છે અને આ મંડળ અંડરની અંદર એમ કે પટેલ અને શ્રી એમ એલ પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ કાર્યરત છે. આ શાળાની અંદર લગભગ 550 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાની અંદર બાળકોને દાતાઓના સહકારથી નોટબુક, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. સાથે આ શાળાની અંદર હાલ અમે 10 થી 12 જેટલા સ્માર્ટ ક્લાસની અંદર સ્માર્ટ બોર્ડ પણ ડિઝાઇન કર્યા છે અને લાગી ગયા છે, એટલે આવનારા ભવિષ્યની અંદર બાળકો એકદમ અદ્યતન ટેકનોલોજીથી અંદર ભણશે અને દેશને મદદરૂપ થશે અને અમારા શાળામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ દેશની સેવામાં જેમ કે પોલીસ ખાતાની અંદર, આર્મીની અંદર, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર, આમ ડૉક્ટર્સ છે, આમ ઘણી બધી સેવા અમારી શાળાના બાળકો થકી આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. ખાસ અમારી શાળાના જે વિદ્યાર્થીઓ જે છે એ અહીં અભ્યાસ કરીને વિદેશમાં ગયા છે અને વિદેશના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે છે એ શાળાનું ઋણ અદા કરીને લગભગ અત્યારે જે 60 વર્ષ અમારી હીરક જયંતી કહીએ તો પણ વાંધો નથી, આ હીરક જયંતીની અંદર 60 વર્ષના જે અમારો જે લગભગ 2.25 કરોડનો પ્લાન છે એ મોટે ભાગે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમ, એમાં ખાસ કરીને અમારા પ્રકાશભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ અને ઘણા એના દાવુ પરિવાર, આમ આવા નામ લેવા જઈએ તો ઘણા બધા નામોનું લિસ્ટ છે તો હું થોડા ઘણા નામો લઉં છું. આવા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્ન અને સહકારથી જ આટલું અમે આજે ભગીરથ કાર્યને પાર પાડી શક્યા છીએ.